તો આપણે અત્યારે શામળકુવા ગામમાં છીએ સામળકુવા ગામમાં આજે મંગીબેન રાઠવાની ગઈકાલે ભીખાપુરા મુકામે એસટી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવનાર યુવતીને તેના પતિ દ્વારા ચાકુના ખચાખચ ગામ મારી ધોળા દિવસે નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને આજે એ યુવતીનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ એના મૃતદેહને અહીંયા વતનમાં એના પિયર ખાતે સામળકુવા ખાતે લાવવામાં આવ્યો છે અને અત્યારે અહીંયા હજારોની સંખ્યામાં સમગ્ર આદિવાસી વિસ્તારના સગા સંબંધી પરિવાર અને ગામજનો ભેગા થયા છે અને એની અંતિમ ક્રિયા માટે અહીંયા લોકો ભેગા થયા છે ત્યારે લોકોની અંદર એક પ્રકારનો આક્રોશ એક પ્રકારનો ગુસ્સો જોવા મળી રહ્યો છે એક પ્રકારનો ગરમ મિજાજ જોવા મળી રહ્યો છે કે ખરેખર આ યુવતી સાથે જે અન્યાય થયો છે એ આરોપીને શું સજા થવી જોઈએ એ લોકોના મુખેથી આપણે સાંભળીશું આપણી સાથે રાજકીય આગેવાન અને આમ આદમી પાર્ટીની અંદર તાજેતરમાં જ ચૂંટણી લડી ચૂક્યા છે એવા ભરતભાઈ રાઠવા ભરતભાઈ આદિવાસી સમાજની એક યુવતી મંગીબેન રાઠવા એના પતિ દ્વારા જે પોલીસમાં નોકરી કરતો હતો એનું ગમંડ રાખી એના અભિમાનની અંદર એણે આ યુવતીની ધોળા દિવસે એક ચેતવણી આપી એના મા બાપને ફોન કરીને કીધું કે તારી છોકરીને મારી નાખવાનો છું અને ચેલેન્જ સાથે એને મારી નાખી છે શું કહેશો શું થવું જોઈએ આ દુઃખદ ઘટના છે આ ઘટનાને અહીંયા ખૂબ જ માહોલ અહીંયા ખૂબ જ ગરમાયો છે ત્યારે આપણા વિસ્તારમાં હજારોની સંખ્યામાં અહીંયા જે પબ્લિક ભેગી થઈ છે એમનો જે ઉશ્કેરાટ છે એ જે ગુનેગાર છે જે આ પૂર્ણ હત્યા કરી છે એના પર સખતમાં સખત કડકમાં કડક કાર્યવાહી અને

આજે હત્યા કરવાનો છું આજે મારી નાખવાનો છું એ રીતની ખુલ્લી ધમકી આપી અને ફોન પર ધમકી આપી છે ત્યારે આ બાબતે સરકારનો સરકાર જે છે એ કડકમાં કડક કાર્યવાહી એ જે હત્યારો છે એને આખો પરિવાર છે એના પરિવાર પર પણ થવી જોઈએ કે સમાજમાં ને આપણા ગુજરાત રાજ્યમાં આવી ઘટના બનતી રોકાય જે પણ જે પણ આગાઉ જે પણ બનાવ બન્યો હોય તો એ સમાજ સાથે ચર્ચા કરી અને એનું નિરાકરણ કરી જે પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો સમાધાન અર્થે જે પણ રજૂઆત હોય રજૂઆત કરીને

એ ખોટી કરી છે અમે મોદી સાહેબને એવું કે માગે સજા મને જન્મ ટીપની સજા આપે અને કદાચ અને કોઈ બી અને કોઈ આ કાર્ય કરતો કોઈ માણસ આવું કરી ના શકે બીજી વાર એવું અમે માન્ય રાખીએ છીએ બસ પણ આ જે જેણે ખૂન કર્યું છે એ માણસ પોલીસમાં જ નોકરી કરતો હતો આ એ પોલીસમાં નોકરી કરે એની ગમન એના ઘરની અમારા ઘરની કોઈ નથી અમારી એની અમારી અમારી છોકરી ગઈ એનું શું છે સાહેબ એનું અમે એક માન્ય રાખીએ માગે છે કે આવા ઘટના બનવા ના જોઈએ ફરીવાર આવી બન્યા અમે ગરીબ લોકો છે માટે માટે કહેવા માગે છે બીજું કોઈ તમે વાત શું કેવું આ જે ઘટના બની એ બહુ ખરાબ પડી અને સામેવાળા કુટુંબને અને અમારા અહીંના કુટુંબને દરેકને પાછલી પેઢીને પણ આને અસર થાય કે છોકરી ખરાબ હતી કે છોકરો ખરાબ હોય અમે વસ્તારી છે સમાજની રીતે ખર્ચો કરીએ આઠ મહિના નહીં થયા અને લાખ દોઢ લાખ બે લાખ રૂપિયા ખર્ચો પાણી ભરાઈ ગયું અને આ છોકરાની છોકરીનો બાપ નાનપણથી બાળપણથી ભણાવે ભણાવી ભણાવી ભણાવીને એનું કિસ્મત ખુલી ખુલીને જ્યારે ધંધે લાગી અને સારું ઘર છે એમ કરીને પહેણાવી અને એની જાતે ઘર નહીં માંડ્યું તો આઠ મહિના નહીં થયા તને નહીં ગમતી તો એના બાપને ઘેર મોકલી દેવાનું ગામની અંદર આગેવાનો છે તમારો સરપંચ છે અહીંના સરપંચ છે એને સલાહ સૂચન આવશે કે તમારી દીકરી આવું પગલું ભરે છે મારે આ કરવાનું છે એનું સમાજ અને પંચ એનો કોઈ ઘટના કરતા પણ એકદમ આવો પગલું ભર્યું એ અમારને બહુ મોટા મોટી કલંક લાગી છે એટલે કે કોઈ પણ પ્રકારનો કોઈ પ્રશ્ન હતો તો સમાજ બેઠેલો છે પંચ બેઠેલું છે ન્યાય કરવા માટે અને કદાચ એને જો આ છોકરીથી કંઈ પ્રશ્ન હતો તો એ છૂટાછેડા પણ લઈ શકતો હતો પરંતુ એણે જે હત્યા કરી છે એ ખોટી કરી છે અને એ ગુનાની એને સજા મળવી જોઈએ બરાબર ને તમારું શું કહેવું છે મારે એટલું કેવું છે કે એને સજા જોતી હતી એ છૂટાછેડા તો કરી નાખતો કે બીજી બહેર નથી એને મળતી ને બીજી બરાબર પછી સમાજ એને ઘર વાર હતા તો કા બીજે ઘર મળતું બરાબર મળી જતું આ હત્યા કરવાનો કોઈ જરૂર નથી કશું નહીં એ પોલીસ ની એ પોલીસ ની હતો એટલે એને સદા જે ફાંસી ની આપે જે આપે તે